પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 75 75માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમય ક્યાં જતો રહ્યો ખ્યાલ નથી. પરિશ્રમથી પ્રગતિ હજુ હમણાં જ થોડા દિવસો પહેલા સ્ટાર્ટ કર્યું એવું લાગે, અને 75 એપિસોડ સુધી પહોંચી ગયા. પરિશ્રમથી પ્રગતિ શું છે એમને વિશેષ વાત ન કરતા આછેરી ઝલક આપું તો, પરિશ્રમથી પ્રગતિ એટલે શૂન્યમાંથી સર્જન કરી ટોચ લેવલ પર પહોંચ્યા બાદ જે સમાજને અને અન્ય સમાજને પણ જે મદદરૂપ થતા રહ્યા છે, કંઈક ને કંઈક માર્ગદર્શન સૌને મળતું રહે છે, તો એમના અતિથિ વિશેષનું મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. અલગ અલગ ઘણા અતિથિ વિશેષ આ મંચને દીપાવ્યો છે, શોભાયમાન કર્યો છે. 75માં એપિસોડ સુધીમાં ઇન્ટરનેશનલ લેવલ સુધી તો ઠીક છે, પણ મંગળ ગ્રહ સુધીની યાત્રા પરિશ્રમથી પ્રગતિએ કરી છે. એટલે ઘણું બધું પરિશ્રમથી પ્રગતિના એપિસોડ થકી આપણે બધાને જાણવા મળ્યું છે, આપણને બધાને શીખવાનું મળ્યું છે. આપણા સમાજમાં આવા ઘણા સમાન તારલાઓ છે, એમની પાસે આટલું નોલેજ છે, એમની પણ આપણને ખ્યાલ નથી, અને એ ખ્યાલ ઘણા એપિસોડની અંદર તો એવું બન્યું છે કે એપિસોડ પૂર્ણ થાય પછી કોલ આવે, બાપુ સાહેબ એ તો અમારા સંબંધી હતા પણ એ આટલા લેવલ પર કામ કરે છે અમને આજ ખબર પડી. તો આ એટલે પરિશ્રમથી પ્રગતિ. હવે આજના એપિસોડની વાત કરીએ તો આજનો 75મો એપિસોડ એટલે 25, 50 અને 75. આપણે જનરલી કંઈક અલગ રીતે એમને ઉજવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આજના એપિસોડમાં અત્યાર સુધીના સૌથી નાની એજના અતિથિ વિશેષ આજના એપિસોડમાં આપણી સમક્ષ છે, અને એ છે કુમારી બાશ્રી કનિષ્કાબા દેવેન્દ્રસિંહજી ગોહિલ, જે કુકડના વતની છે, હાલ રાજકોટ બિરાજમાન છે.
નાની ઉંમર એટલે સ્પષ્ટતા કરું કે એ 9th ક્લાસમાં અભ્યાસ કરે છે, 9મા ધોરણમાં અભ્યાસ કરે છે. ઉંમર એમને 14 વર્ષની છે. પણ અમારે અહીંયા સુધી લઈ આવવા પડે, બરાબર છે? તો એની પાછળ પણ હું આપણને કહું કે તેમણે 4 વર્ષની ઉંમરે સ્કેટિંગથી શરૂઆત કરી, 1.5 વર્ષની અંદર જ અંડર 6 ગર્લ્સ કેટેગરીમાં રાજકોટ ખાતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી સ્કેટિંગ કોમ્પિટિશનમાં સળંગ 3 વખત સિલ્વર મેડલ, ગુજરાત લેવલે 2 વખત સિલ્વર મેડલ. તેમ કરતાં આગળ જતા યોગ અને જિમ્નાસ્ટિકમાં પ્રેક્ટિસ શરૂ કરી અને 1 જ વર્ષમાં અંડર 8 ગર્લ્સ કેટેગરીમાં રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રની અંદર એમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું. તેનાથી આગળ અંડર આગળ જતા તેમને ટેનિસની અંડર 8 ગર્લ્સની અંદર જે ઓલિમ્પિક્સ હોય છે તેમની અંદર પણ એમને ભાગ લીધો છે અને એમાં પણ અલગ અલગ શિલ્ડ અને મેડલ કેટલા છે ને એમની ગણતરી એમના પરિવાર પાસે નથી, આ હું આપને સ્પષ્ટતા કરું છું. એટલા પ્રમાણપત્રો શિલ્ડ ને મેડલ છે કે જેમના આટલી નાની વયમાં કુટુંબનું સમાજનું જેમને ગૌરવ વધાર્યું છે, તો એવા દીકરીબાને મળવાનો લાવો આજ આપણને સૌને મળશે. ઘણું બધું એમની પાસે સમજવાનું છે, એજમાં નાના છે પણ એમની પાસે એક અને જેમ એજ્યુકેશનની અંદર હરીફાઈ હોય ને એ જ રીતે રમતગમતની અંદર પણ હરીફાઈ હોય, એમાં પણ કોમ્પિટિશન હોય અને એ હરીફાઈની અંદર અહીં સુધી પહોંચ્યા છે, એવું જાજરમાન વ્યક્તિત્વ આજ આપણા બધાની વચ્ચે છે અને તેમની સાથે વાત કરવા જઈ રહ્યા છે પરિસંથી પ્રગતિના ઓર્ગેનાઇઝર બાશ્રી મિત્તલબા વાસુદેવસિંહજી પરમાર, જે મૂડી 24ના મહિલા પ્રમુખ છે, અખિલ ગુજરાત મહિલા સંઘ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ છે, વર્લ્ડ ક્લાસ કોચ, માઇન્ડ ટ્રેનર, સુંદર લેખિકા અને સાથે સાથે વક્તા, કેમ કે ઘણા લખતા હોય પણ બોલી ન શકતા હોય, અને આ બધાની સાથે પણ એક આદર્શ ગૃહિણી પણ છે. તો ચાલો આજનો આપણો જાજરમાન એપિસોડ 75ની શુભ શરૂઆત કરીએ. બાશ્રી મિત્તલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ જયદેવસિંહ ગોહિલ સર. પહેલાં તો સૌની ક્ષમા પ્રાર્થના કરી લઉં કે લેટ થયા છે આ વખતના એપિસોડમાં. અને જયદેવસિંહ ગોહિલ સર પણ એવા જ એક સામાજિક કાર્યકર છે જે આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમની લિંક, રેકોર્ડિંગ, ટેકનિકલ તમામ વિભાગ સંભાળે છે, તેમજ તેઓ અખિલ ગુજરાત રાજપૂત સંઘના પ્રદેશ મહામંત્રી છે. આ કાર્યક્રમની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં તમામ ટેકનિકલ વસ્તુ, પોસ્ટર બનાવવું, તમામ વસ્તુ જયદેવસિંહ ગોહિલ સર નિસ્વાર્થ ભાવે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરે છે, તો ગોહિલ સરનો પણ આભાર વ્યક્ત કરું છું. અને કનિષ્કાબા વેલકમ. પહેલો જ પ્રશ્ન મારો એ છે કે બેટા, તમે એજ્યુકેશન ક્યાં લઈ રહ્યા છો કે શું લઈ રહ્યા છો, તમારા એજ્યુકેશન વિશે પહેલા તો અમને જણાવો. જી, પહેલા તો માસીબા, જય માતાજી, મોટા બાપુ, જય માતાજી, આપ સૌને મારા જય માતાજી. મારું નામ કનિષ્કાબા ગોહિલ છે. સેન્ટ પોલ સ્કૂલ રાજકોટ આઈસીએસઈ બોર્ડમાં 9th સ્ટેન્ડર્ડમાં હું ભણી રહી છું. એજ્યુકેશનમાં 9th આઈસીએસઈ બોર્ડમાં છું. અને રાજકોટમાં ઘણા બધા સ્કૂલ્સ છે પણ સૌથી ઇંગ્લિશ મીડિયમમાં જોવા જાય તો આઈસીએસઈ બોર્ડમાં ચૂઝ કર્યું છે. જી જી. સર, વાત કરી એમ, કદાચ તમે નાનપણમાં સ્કેટિંગ શીખતા હતા કે સ્કેટિંગમાં રસ હતો આપને, તો એ વિશે અમને થોડુંક જણાવો.
ત્યારે નાની હતી એટલે એટલો બધો ખ્યાલ નથી, 4 યર્સની હતી. પણ સ્કેટિંગમાં મને પહેલાથી ફિઝિકલ વર્કઆઉટ સ્પોર્ટ્સમાં મને ખૂબ જ રસ હતો. સ્કેટિંગમાં જ્યાં નાની હતી એટલે મેં જોયું હતું કે સ્કેટિંગ એ એક છે સ્પોર્ટ જેમાં બધા, જેમાં ફિટનેસ જોઈ, ફૂલ બોડી વર્કઆઉટ જોઈ. મેં એ પણ જોયું છે કે જેટલા બી સ્કેટર્સ છે કેટલા ઇન્સ્પાયર્ડ છે રમવા માટે, કેવી રીતે રમે છે, કેવી રીતે ચેલેન્જીસને આમ ફેસ કરે છે, ફિઝિકલ અને મેન્ટલી કેટલા સ્ટ્રોંગ છે એક વસ્તુ માટે, ઓબ્સ્ટેકલ્સ માટે. એ બધા જે સ્પોર્ટ્સ માટે જે મેન્ટલ સ્ટ્રોંગનેસ ને બધી જે જોઈએ એ કામમાં આવે છે. સ્કેટિંગમાં ફન ગેમ છે એક, જેમાં ફૂલ કોન્સન્ટ્રેશન જોઈએ છે, ફૂલ પોટેન્શિયલ જોઈએ છે, બધું 100% દઈને જ આગળ વધવાનું જોઈએ છે. જી, અમે એવું સાંભળ્યું છે કે તમે અને કદાચ તમારું ફેમિલીમાં યોગ અને જિમ્નાસ્ટિક પણ કરો છો તમે, તો એ વિશે આપના અભિપ્રાય શું છે અને એ ક્યારથી તમે શરૂ કર્યું, કઈ એજથી તમે યોગમાં અને એમાં જોડાયા? હું જ્યારે 6 યર્સ હતી ત્યારે જિમ્નાસ્ટિક ને યોગા સ્ટાર્ટ કર્યો હતો. ઘણા બધા સ્પોર્ટ્સ રમ્યા છે જેમ કે સ્કેટિંગ, જિમ્નાસ્ટિક, યોગા, એથ્લેટિક્સ, હાલમાં તો ટેનિસ અત્યારે રમી રહી છું. જી, યોગામાં મારા મમ્મા ઇન્ટરનેશનલ યોગા ટીચર હતા, જેને ઘણા બધા યોગા ઇન્સ્પાયર્ડ છે, ઘણા બધા યોગા શ્લોક્સ ને બધું મને શીખવાડે છે આગળ, તથા બધું મને કહે છે કે શું યોગા કામ માટે છે. યોગા એક એવી વસ્તુ છે કે આપણા અંદરની જે ઇનર પીસ છે, જી, આપણને આમ ફોકસ લેવલ ઇનર પીસ આપણને મળી શકે છે. જી, જિમ્નાસ્ટિક્સ પણ એમ જ સ્ટાર્ટ કર્યું હતું, એમાં ફ્લેક્સિબિલિટી, પછી જે કમ્પ્રેસ કમ્પેરિઝન બેલેન્સમેન્ટ ઓફ ધ બોડી જે જોઈ છે, જે કોઓર્ડિનેશન જોઈ છે, એમાં આપણને હેલ્પ કરે છે. જી, આપે વાત કરી કે આપના મમ્મા પાસે આપ શીખો છો, તો વાત કરી દઉં, ભાર્ગવીબા ગોહિલ કનિષ્કાબાના મમ્મી છે, એ પણ એક ઊંચા લેવલના સમાજ સેવિકા છે, પણ ક્યારે કોઈ જ સ્વાર્થ નહીં અને નિસ્વાર્થ ભાવે સમાજ સેવામાં જોડાયેલા છે. અમે ફોનથી કનેક્ટ થયેલા છે, જ્યારે પણ ગમે તે લેડીને જરૂર હોય ફોન કરે એટલે ભાર્ગવીબા હાજર હોય. આખું એમના કદાચ આજનો ઇન્ટરવ્યુ આખા એમના ફેમિલી માટે લીધો હોત ને તો પણ એ ચાલત, પણ એ લોકોની એવી ઈચ્છા હતી કે ના, અમે હજુ એ લેવલ સુધી નથી પહોંચે, એટલું બધું સમાજ સેવા કરે હોવા છતાં પણ કે ના. અને કનિષ્કાબા માટે એમને યસ કીધું એટલે એના માટે બી થેન્ક યુ. તમે સ્કેટિંગ કર્યું, યોગ, જિમ્નાસ્ટિક, આ બધી જ અલગ અલગ પ્રવૃત્તિઓને સ્ટડી, તો પછી ટેનિસમાં રસ ક્યારે ને કેવી રીતના લાગ્યો કનિષ્કાબા? વચ્ચે તો લોકડાઉન આવી ગયું એટલે બધું એટલું બધું કમ્ફર્ટેબલ નહોતું, પણ લોકડાઉનમાં જ મારા દીદી પ્રિયંકા રાણા અને પ્રીતિકા રાણા એ બંને ટેનિસ રમે છે, એ બંનેને જોઈને એવું આમ ઇન્ટરેસ્ટ આવ્યો કે હું ઇન્ફ્લુઅન્સ થઈ ગઈ કે આ ટેનિસ એક ગેમ છે જેમાં ખૂબ મજા આવે છે, આપણને લાઈફમાં પણ આગળ હેલ્પ કરે છે. આમ તો બધા સ્પોર્ટ્સ આપણે જોવા જાય તો લાઈફ માટે અને આગળ મેન્ટલ સ્ટ્રોંગ અને ફિઝિકલ વર્કઆઉટમાં આપણને હેલ્ધી રાખે છે. જી, પણ ટેનિસ એક ડાયનામિક છે, ફાસ્ટ પેસ સ્પોર્ટ છે જે આપણને સ્ટ્રેન્થ આપણને વધારે આપે છે, ફૂટવર્ક, ફિટનેસ, ફૂલ ફેસ થી ડિફિકલ્ટીઝ ફેસ કરવા જાય છે, એન્ડ્યોરન્સ આપણને વધારે જોઈએ છે. હવે ટેનિસ મને ઇન્ટરેસ્ટ 2020માં આવ્યો હતો, જ્યારે લોકડાઉન પછી મેં સ્ટાર્ટ કરી રહ્યું હતું. અત્યારે પૂરા 4 વર્ષ નથી થયા, થવા આવશે 2024માં, પણ ટેનિસમાં મેં ઘણા બધા ચેલેન્જીસ ને કોમ્પિટિશન ને ટુર્નામેન્ટ મેં જીતી રહ્યા છીએ. એટલે અલગ અલગ ફિલ્ડ માંથી આવ્યા બાદ તમારા બંને દીદીને ટેનિસ રમતા જોઈને તમને એમ થયું કે હું ટેનિસ ના ફિલ્ડમાં જઉં, તો તમે ક્યાં ક્યાં ટેનિસ રમ્યા છો? ટેનિસ ઓલમોસ્ટ ઓલ ઇન્ડિયામાં રમી રહી છું. લાસ્ટલી રાયપુર ગઈ હતી, કોલકાતા ગઈ હતી, પછી જયપુર ગઈ હતી, પુણે, બેંગ્લોર, બધા એક આઈટા ટેનિસની એક કેટેગરી છે, આઈટા ટુર્નામેન્ટ જે નેશનલ ટુર્નામેન્ટ છે, ઓલ ઇન્ડિયા પાર્ટિસિપેન્ટ કરી શકે છે. એમાં ટેનિસમાં મેં ઘણા બધા ટાઇટલ્સ પણ માર્યા છે આઈટા, એમાં અલગ અલગ કેટેગરીઝ છે જેમ કે સીએસ, એસએસ, એનએસ, એશિયન્સ, એ બધા અલગ અલગ ટુર્નામેન્ટ્સ છે જેમાં મારે પાછળથી મારા જે પેરેન્ટ્સ છે આપણને સપોર્ટ કરે છે, મને ખૂબ જ સપોર્ટ કરે છે. ડેડી મને દર વખતે જે પોઝિશન્સ જ્યાં હોય છે ટુર્નામેન્ટ્સ ત્યાં તક મને પહોંચાડે છે અંદર મારે રમવાનું, અને મમ્મા પછી પાછળથી બેકગ્રાઉન્ડ જે છે એ સપોર્ટ કરે છે.
નાનો ભાઈ પણ સપોર્ટ કરે છે. અચ્છા, મોટા બેન ને નાના ભાઈ સપોર્ટ કરે છે, કેવી રીતના નાના ભાઈ સપોર્ટ કરે છે? એ પણ ટેનિસ જ રમે છે, એટલે ટેનિસ સાથે સાથે આવે. અચ્છા, આ બધા ફિલ્ડ માં તમે અલગ અલગ ફિલ્ડ પસંદ કરીને ટેનિસ અલગ અલગ આખા ઇન્ડિયામાં અલગ અલગ રાજ્યમાં તમે રમી આવ્યા છો. તમારા ડેડી ને મમ્મા સપોર્ટ કરે છે, નાના ભાઈ બી સપોર્ટ કરે છે, જાણીને વધારે ખુશી થઈ. આપણે એમ કંઈ પણ હોય તેમ કે મારા મોટા બેન હેલ્પ કરે છે કે મોટા ભાઈ હેલ્પ કરે છે, એની જગ્યાએ તમારા નાનો ભાઈ પણ તમને હેલ્પ કરે છે. સરસ. તમે તમારા ગુરુ કોને માનો છો? તમારા સ્પોર્ટ્સ ના ગુરુ કોને માનો છો? મારા કોચ અત્યારે તો કુલદીપ સર છે, કુલદીપ સર જોશી, જે જીમખાનામાં અત્યારે અમને ટેનિસ, મને નાનપણથી નાની હતી જ્યાં ટેનિસ સ્ટાર્ટ કર્યું ત્યાંથી જ મેં સ્ટાર્ટ કર્યું છે, અને અત્યારે પણ ત્યાં જ કેબી જે એકેડેમી છે ટેનિસની ત્યાં જ રમું છું. મારા ગુરુ છે આપણે રાજેશ્રી મુનિજી છે, જે મારા નાના બાપુ પણ થાય છે. અચ્છા, જી જી. એટલે એમનો એક શ્લોક છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પુનરેણા. જી, સરસ. આપના કોચ ભી છે, આપના ધાર્મિક ગુરુ પણ છે. કોઈ પણ વસ્તુને બહુ આસાનીથી આપણે બહુ બેલેન્સ નથી કરી શકતા. કોઈ ગૃહિણી હોય તો જોબ કરતી હોય, ફેમિલીને સંભાળવું, ઘણું બધું મિસમેનેજમેન્ટ થતું હોય છે, ઘણું બધું સ્ટ્રેસ પણ થતું હોય છે. તો તમારી પાસે તો આટલી નાની એજમાં એક એજ્યુકેશન, જેના પર બધા જ પેરેન્ટ્સનું ફોકસ હોય છે કે તમે એજ્યુકેશનમાં આટલા પર્સન્ટેજ લાવો, કે આમાં આગળ વધો, એની જગ્યાએ તમે એજ્યુકેશનની સાથે સાથે સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યા છો, તો આ બંનેને કેવી રીતના તમે બેલેન્સ કરો છો, એજ્યુકેશન અને સ્પોર્ટ્સ? બંનેમાં હું મારી 100% દઉં છું. મારી પાસે એક નાના ટાઈમે હું બધી વસ્તુમાં 100% દઉં છું, જેમ કે જ્યારે કે આપણને કરિયરમાં આપણને કામમાં આવે, સ્પોર્ટ્સ અને એજ્યુકેશન બંને ઇમ્પોર્ટન્ટ છે કરિયર્સ માટે, ફ્યુચર માટે. સ્પોર્ટ્સ આપણને ફિઝિકલ અને મેન્ટલી સ્ટ્રોંગ કરે, અને એજ્યુકેશન આપણને અગર સ્ટડીઝમાં આગળ વધે તો યુનિવર્સિટીમાંથી સામેથી આપણને ઓફર મળે અને ઘણું બધું આપણને સામેથી આવે, બરાબર. એન્ડ લાઈક આપણને એજ્યુકેશન અને સ્પોર્ટ્સ બંનેને હેન્ડલ કરવું ઘણું ટફ છે, પણ તો આપણે હું આમ ટાઈમ ટેબલ, ટુ ડુ લિસ્ટ, બધું એક નોટ, આમ નોટિસ બોર્ડ ઉપર, સોફ્ટ બોર્ડ ઉપર ટુ ડુ લિસ્ટ રાખી રાખું છું. એન્ડ એવરી મોર્નિંગ મારી માટે છે ને એક એક દિવસમાં હું મારું ફૂલ 100% દઉં છું. એક એક જે વસ્તુ મેં ટુ ડુ લિસ્ટમાં લખેલું છે એના પર ફોકસ કરીને એ આખો ડે છે ને હું કરું છું સર્વાઈવ. જી, મેઇન વસ્તુ કે તમે બંને વસ્તુ બેલેન્સ કરવા માટે પ્લાનિંગથી ચાલો છો. જી, અને એનું તમે લિસ્ટ બનાવી દો છો કે આટલા વાગે મારે આટલું પૂરું કરવાનું છે, આટલા વાગે અહીંયા જવાનું છે. અઘરું છે, સહેલું નથી, કારણ કે ફોકસ એજ્યુકેશન પર રાખી અને પછી સ્પોર્ટ્સને ટાઈમ આપવું, ટીવી જોવા જવું કે ફ્રેન્ડ્સ સાથે ટાઈમ પાસ કરવો, કે સૌથી વધારે બાળકોમાં હોય તો એમને નીંદ બહુ આવતી હોય છે જ્યારે વાંચવાનું હોય અથવા સ્પોર્ટ્સ હોય, કંઈ પણ એવું હોય તો કે મને નીંદ આવે છે, આ બધાનો ત્યાગ આપો છો ત્યારે તમને સફળતા મળે છે. સહેલું નથી અને એને તમે બેલેન્સ કરી રહ્યા છો આ બધાની વચ્ચે. આ નાની ઉંમરમાં તમને આ પ્રશ્ન પૂછવાનો મને મોકો મળ્યો છે, તો મને એની પણ ખુશી થાય છે કે ભવિષ્યનું આપનું સપનું, જો કે હજુ આપનું ભવિષ્ય તો ઘણું બધું દૂર છે, પણ ભવિષ્યનું આપનું શું સપનું હોઈ શકે? જી, ઇન સ્પોર્ટ્સ કેટેગરીમાં જોવા જાઓ તો મારે ઇન્ડિયાને એક હાઈ પોસ્ટ ઉપર રિપ્રેઝન્ટ કરવું છે, પછી મારી જાતને હું ઇન્ડિપેન્ડન્ટ રહું, એટલે ડિપેન્ડન્ટ ન રહું અને મારા મમ્મા ડેડીને એટલી બધી ડિફિકલ્ટ ના દઉં, અને જેટલા બી હાર્ડ સ્ટ્રગલ છે એ મારા મમ્મા ડેડી ઉપર, મારા જે ફેમિલી ઉપર હું એટલું બધું બર્ડન ના દઉં. એટલે મારું એ જ ગોલ છે કે હું મારા લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ રહું અને અને સોસાયટી બધાને ઇન્સ્પાયર કરું કે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન બંનેમાં ભાગ લ્યો, ઇન્ટરેસ્ટ લાવો અને ખૂબ આગળ વધશો તમે એમાં. જી, અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે તો બધાને એમ જ લાગે છે કે એજ્યુકેશન મહત્વનું છે, હું હોઉં કે કદાચ ગોઈલ સર હોય કે ઓડિયન્સ હોય, તમે સ્પોર્ટ્સને મહત્વ આપી રહ્યા છો એજ્યુકેશનની સાથે, તો સ્પોર્ટ્સના એવા તો શું ફાયદા છે? તો તમે સ્પોર્ટ્સને પણ એટલું મહત્વ એજ્યુકેશનની સાથે સાથે જ આપી રહ્યા છો? સ્પોર્ટ્સમાં મારા મમ્મા પણ યોગા ટીચર છે,
તો સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જે આપણને લાઈફમાં પણ એ બંને એકબીજા ઇન્ટરકનેક્ટેડ છે. જેમ કે અગર આપણને સ્પોર્ટ્સમાં ગમે ટુર્નામેન્ટ આવે, કોમ્પિટિશન આવે, તો એ ટુર્નામેન્ટ અને જે કોમ્પિટિશન કેવી રીતે આપણે આગળ વધી શકીએ, કેવી રીતે આપણે કેવી આપણે શું કરીએ કે જેમથી આપણે કોન્ફિડન્સ સાથે આગળ વધી શકીએ, એ જે પ્રોબ્લેમ્સ છે જેનાથી આપણે જીતી શકીએ, એ આપણને કામ આવે છે લાઈફમાં. લાઈફમાં પણ એમ જ હોય છે, આપણા લાઈફમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ હર્ડલ્સ આવે છે. અગર આપણે મેન્ટલી સ્ટ્રોંગ હોય અને ફિઝિકલ હેલ્ધી હોય તો ગમે વસ્તુ પ્રોબ્લેમ્સ હોય આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. જી, એટલે એજ્યુકેશન સાથે સ્પોર્ટ્સ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જી, સ્પોર્ટ્સના ફાયદા મીન્સ આગળ જતા તમને એવી કોઈ કેટેગરી કે એવી કોઈ જોબ કે એવું કોઈ અચીવમેન્ટ મળી શકે જે કદાચ એજ્યુકેશનથી ન મળતું હોય, એવું ખરું કનિષ્કાબા? હા, આ ક્વેશ્ચનનો આન્સર હું મારા મમ્માને કહેવા, મમ્મા આન્સર દેવા માંગશે, તો હું મમ્માને લાવું છું. જી, વેલકમ ભાર્ગવી બાગોહિલ. સ્પોર્ટ્સના જે ટોપ લેવલના ફાયદા હોય, તમે જાણતા હશો કે તમારા ડોટરને ઇન્ટરેસ્ટ છે તો તમે એ ફિલ્ડમાં મોકલી રહ્યા છો, તો બીજા બધાને પણ આપ જણાવો કે સ્પોર્ટ્સના એવા શું ફાયદા છે. સૌપ્રથમ સૌને બધાને જય માતાજી મારા, અને થેન્ક્સ ટુ મિત્તલભા અને બાપુ સાહેબ કે તમે એકદમ ઓછા સમયમાં સારું સિલેક્શન કરી અને કનિષ્કાને એક સારું એવું ઓનલાઈન પ્લેટફોર્મ કે જમાના સાથે ચાલીને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. હવે આપની જે વાત છે કે સ્પોર્ટ્સ, તો એના માટે હું એટલું ચોક્કસથી કહીશ કે હાલના સમયમાં આપણા ગુજરાતમાં 2-3 સિટી બાદ કરતા લગભગ ઘણી બધી જગ્યાએ કન્સલ્ટન્સી ચાલે છે. ઓનલી ફોર સ્ટડીઝ, જી, સ્ટડીઝ માટે પુષ્કળ કન્સલ્ટન્સી ચાલે છે. અને લોકો એક પ્રકારનું મેરિટ માટે, ગવર્મેન્ટ પોસ્ટ માટે આગળ વધી રહ્યા છે. એ ખૂબ સારી વાત છે. એમાં કઈ બધા જ એ જ વસ્તુ કરશે? જી, આ મોટો ક્વેશ્ચન માર્ક છે કે બધાને એ જ કરવાનું થાય છે? હા, નો ડાઉટ. આપણી પાસે 3 સ્ટ્રીમ છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ. હમણાં જ આપને આઈડિયા આવ્યો તો 2 મહિના કે 3 મહિના પહેલા જ ગવર્મેન્ટે રિલીઝ કર્યું છે કે સ્પોર્ટ્સને પણ એક 4th કેટેગરી આપવામાં આવે. તો અને રાઈટ નાઉ અત્યારે એઆઈ નો જમાનો છે, સમય સાથે ચાલવું છે, મોરલ્સને તોડવા નથી, આ બધા ઘણા બધા ક્વેશ્ચન માર્ક્સ છે. તો હવે મિત્તલબા, આપનો ક્વેશ્ચન કે શું છે, તો સ્પોર્ટ્સમાં આખા વર્લ્ડમાં દરેકે દરેક યુનિવર્સિટીમાં ઘણું બધું ક્રાઇટેરિયા રાખેલા હોય છે કે જે ડીપલી અંદર જાઓ તો જ ખબર પડે. એક મારો તાજો અનુભવ ગયા વર્ષ 2023 નો, અમે લોકો 2023માં 2 મહિના માટે, પર્સનલ વાત કરું છું, એક ઉદાહરણ ટાંકીને કે અમદાવાદ અત્યારે સ્પોર્ટ્સ હબ થઈ રહ્યું છે આખા ઇન્ડિયામાં. એ બહુ મોટી સારી વાત છે કે હવે આપણે બીજી જગ્યાએ કોઈ જોવાની જરૂર નથી, છે જ. એમાં પોઝિટિવ નેગેટિવ ઘણા બધા વ્યૂ છે, પણ પોઝિટિવ વ્યૂ ઉપર તમે લઈ જાઓ તો ત્યાં આગળ ટેનિસ રમતો દીકરો સાયન્સ ભણતો હતો, જેને એન્જિનિયરિંગ રાખ્યું હતું, અને મારી નજર સામે એને 12th રિઝલ્ટ આવ્યું ત્યારે ટેનિસ જ ત્યાં રમતો હતો, અને એ દીકરો ઇન્ટરનેશનલ લેવલે રમતો હતો, નેશનલ નહીં. અને એને ઓલમોસ્ટ 92 point something અરાઉન્ડ પર્સન્ટેજ આવ્યા, પર્સન્ટેજ એના અલગ હતા. તો એના અને આ સ્પોર્ટ્સના કમ્બાઈન કરી અને અમેરિકાની એક યુનિવર્સિટીનું નામ મારથી અત્યારે હૈયે છે પણ હોઠે નથી, એમાં એને એડમિશન મળ્યું. એની ફી વર્ષની 80 લાખ હતી, એક વર્ષની, એને બેચલર કરવા માટે થઈને જ મેનેજ એન્જિનિયરિંગ લાઈનમાં. અને 80% ફી મારી નજર સામે, એને સ્કોલરશીપ હતી, હું ત્યાં જ હતી 2 મહિના ત્યાં હતી, મીનવાઇલ 10-15 દિવસ પ્રોસિજર ચાલી, અને એને 92% સ્પોન્સરશીપ મળી પર યર. જી, આ નજર સામે દાખલો. વધારે ઇન્ટરેસ્ટ છે, અને મારા જેઠ છે બીજા ભાઈ, એ લોકો પણ ટેનિસ લેવલ એક્સપોર્ટ છે, બહુ સારું છે. એ લોકો પણ પહેલેથી બી પ્રેક્ટિકલ કે બચ્ચાને, એટલે એવું જરૂર નથી. ઘણા ઓલમોસ્ટ ગુજરાતમાં જે છોકરા પ્રોફેશનલ ગેમ રમતા હોય છે તો એમાંથી એ 100 છોકરાઓ હોય તો 70 છોકરાઓ સ્ટડી મૂકી દીધું હોય છે, ડમી સ્કૂલ રાખીને ભણતા હોય છે.
જે લોકો સ્પોર્ટ્સમાં આગળ વધતા હોય છે, 30% માઇન્ડ હાર્ડલી, આ તો મારો સર્વે છે, 30% બચ્ચાઓ એવા હોય કે જે પ્રોફેશનલ ટેનિસ સાથે કમ્બાઈન સ્ટડી કરતા હોય છે, અને એમાંથી પણ 5-7 છોકરા જેવા હોય છે જે બેલેન્સ કરી શકતા હોય છે. બેલેન્સ ગુડ ગોડ ગિફ્ટ કે દેવ બચ્ચા બહુ પ્રોપર લેવલ પર છે અને એને આપણે એક દિશા આપી દીધી છે, એ દિશા પર એને કેવી રીતે વર્તવું અને કેવું રિઝલ્ટ આપવું એના પર ડિપેન્ડ છે. અને તમે જે ટાઈમ ટેબલ ની વાત કરી, તો એક પર્સનલ વાત, સવારના 4 થી એક ડેઈલી શેડ્યુલ, 5 વાગે પોતે જાતે ઉઠે છે, જ્યારથી એ સમજણી થઈ 3 વર્ષ, 3rd સ્ટાન્ડર્ડ માં આવી, 3rd સ્ટાન્ડર્ડ લાસ્ટ સ્ટાન્ડર્ડ, 4th થી મેં એને ક્યારે ઉઠાડી નથી, કોરોના હોય કે કઈ પણ હોય, એના ટાઈમ ટેબલ ટુ ડુ લિસ્ટ પ્રમાણે જેમ કરતી જાય એ પ્રમાણે માર્ક કરતી જાય છે. મેં એમ કીધું નથી કે બુક હાથમાં પકડ, એનો સ્ક્રીન ટાઈમ પણ લખેલો હોય છે કે ડેઈલી મારો 25 મિનિટ નો સ્ક્રીન ટાઈમ હોય છે, એટલે ઘણું બધું સોશિયલ એને જવું હોય છે, સોશિયલ એને ગમે બધી જગ્યાએ જવાનું, પણ સમહાવ એને છોડવું પડે છે. ક્યારેક કોઈ પણ સાસરિયા પક્ષમાં કે પિયર પક્ષમાં જઈએ તો બીજા બધા કે ખરા કે બાળકો નથી, એ બધું મને તમને બધાને આઈડિયા છે, પણ અત્યારના જે સમયને સાચવી અને એ કરે છે તો એના ફ્યુચર માટે જ છે, અને એને અમુક વસ્તુ સેક્રિફાઈસ કરવી પડે, પણ સામે જો પોટેન્શિયલ મળતું હોય, રિઝલ્ટ પ્રોપર આવતું હોય, તો એને સપોર્ટ કરવો એ આપણો નહીં ફરજ છે. એટલે સ્પોર્ટ્સમાં કન્સલ્ટન્સી બાપુ સાહેબ આપના માધ્યમ થકી હું અહીંયા જો જેટલા જોતા હોય એ લોકોને રિક્વેસ્ટ કરવા માંગુ કે તમે જો કોઈ હોદ્દા ઉપર હો છો, આપણા સમાજમાં ઘણા બધા સ્પોર્ટ્સના હોદ્દા ઉપર સારા સારા વ્યક્તિઓ છે જ, તો જો આ માધ્યમ થકી હું જો રિક્વેસ્ટ કરી શકતી હો તો સારામાં સારી વાત છે, કે આપણા સમાજ માટે કે દીકરા દીકરીઓ માટે, જેમ આપણે લેકાવાડામાં છે જ, જેમ આપણે એનસીસી ની ટ્રેનિંગ કે બધી પોલીસ માટે કે ગવર્મેન્ટ કોઈ પણ વસ્તુ માટે અને અમુક એચજી નીટના જેમ ક્લાસ ચાલતા હોય, એમ આ કેટેગરીમાં પણ તમે આપણે ચાલુ કરી શકીએ. જે લોકો આપણને જે નબળા આપણી ઠીક ભગવાનની દયાથી આપણને બધું કમ્ફર્ટેબલ, કારણ કે આ ગેમ્સ બહુ એક્સપેન્સિવ હોય છે, ટુ મચ એક્સપેન્સિવ, એની પાછળ ભણતરનો ખર્ચો પરચુરણ લાગે, ઇકોનોમિક લેવલ જોવા જઈએ તો, તો જે નબળા વર્ગના છે તો એ લોકોને આપણે સારામાં સારી એનામાં છે એ કરી શકે એમ છે, સ્કિલ હોય છે, પણ કહો છો એમ ખર્ચ વધારે હોવાને કારણે કદાચ એને પૂરો રસ્તો નથી મળી શકતો, એને પૂરું ગાઈડન્સ નથી મળી શકતું, એને ઇકોનોમિક નથી પોસાતું એવું બની શકતું હોય, તો ઘણા બધા બચ્ચાઓ છે, ઘણા બધા નાના દીકરા દીકરીઓ છે એ આ લેવલ પર જાય એમ છે. અને તમારી જાણ ખાતર બાપુ સાહેબ, આપણા દરેક ક્ષેત્રમાં રાઇટ નાઉ ગુજરાતમાં આપણા ટેનિસ રમતા દીકરાઓ ઓછામાં ઓછા 30-40 છે જે પ્રોફેશનલ રમે છે આપણા સમાજ, અને દીકરીઓ ઓછી હશે ગુજરાત લેવલે, પણ છે તો પ્રોફેશનલ લેવલે જે રમે છે, તો એનામાં ઘણા ઘણા ક્રાઇટેરિયા હોય છે, એકલું એક સિટી, પછી સ્ટેટ, પછી નેશનલ્સ, ઇન્ટરનેશનલ, એની અલગ અલગ કેટેગરીઝ હોય છે, કયું ચૂઝ કરવું, કઈ જગ્યાએ એનું ક્યાં રજીસ્ટ્રેશન કરાવવું, એ તમે 1-2 વર્ષ રમો દરેક જગ્યાએ, એટલે આઈડિયા આવતો જાય કે બાળકને જો લઈ જવું છે આગળ તો કઈ જગ્યાએ નાખવું, અને આના માટે ફૂલી સપોર્ટેડ છે એના ડેડી, ટુ મચ એનો ટાઈમ કાઢી અને આખા ગુજરાતમાં નહીં ને આખા ઇન્ડિયામાં, હવે તો કદાચ 10માં નેક્સ્ટ ઇયર 10th માં આવશે, પણ નક્કી છે કે ટેનિસ મૂકવાનું નથી, 3 મહિના કદાચ વચ્ચે લીવ રહેશું, પણ એમાં પણ એને ક્યાં આગળ જવું છે એ બધો પ્લાન રેડી રાખ્યો છે, પણ એ પ્લાન પર ફોકસ કરીને ફોલો કરવું એ બહુ ડિફિકલ્ટ છે, ટુ મચ ડિફિકલ્ટ, અને એમાં હર્ડલ્સ જાજા આવે છે, કારણ કે 2 પુઠાની વચ્ચે પણ બધું યાદ રાખવાનું હોય છે, ફોકસ કરવાનું છે, એ બહુ અઘરું હોય છે એમાં કે ના નહીં, એટલે એને, અને રાઇટ નાઉ સ્કૂલિંગમાં એટલે એકેડમી લેવલે પણ ટચવુડ એવરેજ નથી, ટોપ પર પહેલા હતી, હવે ટોપ પર નથી, બિલો ટોપ 5 છે, પણ કરે છે, એટલે એ બધી વસ્તુ એના જાતે, એનાથી પણ હા સ્પોર્ટ્સથી ફેર પડે મારે, જી ઘણું બધું એ લોકોનું હલે નહીં ફોકસ, જે વખતે ધારી લીધું, ઠાની લીધું, પેશનેટ બનાવે ત્યાં કરીને, એટલે એ બધી બહુ બેનિફિટ છે, એ જે આપણે 5 છોકરાઓ ભેગા હોય ત્યારે આપણને અંદાજો આવે કે કેટલું ઇફેક્ટફુલ છે. જી જી, આપે વારંવાર એમના ડેડી વિશે કીધું અને કનિષ્કાભાઈ એમ કીધું કે મારા ડેડી સપોર્ટ કરે છે, ભાઈ સપોર્ટ કરે છે, તો કનિષ્કાભાઈ આપના પરિવાર વિશે જણાવો કે ભાઈ કયા સ્ટાન્ડર્ડમાં છે, કે ડેડી શું કરે છે, મમ્મા શું કરે છે, તમે એ વિશે અમને જણાવો.
મારો ભાઈ તો હજી નાનો છે, 6th સ્ટાન્ડર્ડ માં છે. ઈ ટેનિસ રમે છે, તો બધા જગ્યા જ્યાં રમવા જાય ટુર્નામેન્ટ ત્યાં એ મારી હેલ્પ કરે છે, વોર્મ અપ કરાવે છે ટેનિસ માટે. એ મને મોટિવેશન દે છે કે મેચ ચાલુ હોય ત્યારે હું ડાઉન હોતી મને કમબેક કરવાનું હેલ્પ કરે, મોટિવેશન દે. ડેડી મને સપોર્ટ કરે છે બધી જાતની, ડેડી મને મોટિવેશન દે છે બધું, જે મને જે જોતું છે એ ડેડી મને કરી દે છે. ના નથી પાડતા, જે મને જે જોતું છે ડેડી મને કરી દઈ દે છે. આપને વાત કરી કે આપનું એટલું હેપી ફેમિલી છે અને આપના ડેડી મમ્મા આપની સ્કિલને ઓળખીને તમને જે દિશામાં જવું છે એમાં સપોર્ટ કરી રહ્યા છે, બહુ સારું કહેવાય. કનિષ્કાભાઈ, તમે ઘણી બધા ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ ટેનિસ રમી આવ્યા છો, તો તમને કોઈ અવોર્ડ મેડલ મળ્યા જ હશે, તો એના વિશે થોડું જણાવો. અત્યારે ટેનિસમાં આઈટા ટુર્નામેન્ટમાં મેં અત્યાર સુધીમાં 7 ટાઇટલ્સ માર્યા છે, ડબલ સિંગલ બંને કેટેગરીમાં રાયપુર, અને ઘણા બધા ટુર્નામેન્ટમાં અમે ગયા છીએ જેમાં અમે ટાઇટલ્સ નથી જીતા, પણ એમાં એક્સપિરિયન્સ વધારે મળ્યો છે કે ક્યાં હું ઓછી પડું છું, ક્યાં વધારે છે, શું કરવાનું છે અને શું નથી કરવાનું. એક એક મારા ખુદના ઇન્ડિવિજ્યુઅલમાં હું જોવા જાઉં ને તો અત્યારે તો હું હજી કઈ નથી ટેનિસમાં, પણ હું હજી આગળ વધીશ. અને ટાઇટલ્સમાં તો અત્યારે હાલમાં મેં ખેલમાં અકુમમાં 2nd આવી છું, અંડર 14 માં ઇન્ડિવિજ્યુઅલ્સમાં. ઘણો બધો 64 નો ડ્રો પર તો ટફ હતો, બધાને ઈ એક એક જે ઓબ્સ્ટેકલ્સ જે હર્ડલ્સ આવે, જે ટુના જે સામેવાળો પ્લેયર છે એને સમજવું, પછી કેવી રીતે રમવું, કેવી રીતે પોઈન્ટ લેવું, એ બધી જે નાની નાની વસ્તુઓ છે એ કરીને 2nd પ્લેસ લઈને આવી છું. સિદ્ધિ માટે બી કોંગ્રેચ્યુલેશન. જી એપ્લાય કરવું, તો એ બધું આપણને પ્રોપર ગાઈડન્સ એ બાળકો કરે, પણ એની પાછળ આપણે થોડું કરવું પડે સેટલ ડાઉન. તો ઇન શોર્ટ ભલે એટલું નહીં પણ હોય છે એ લોકો અલગ અલગ કેટેગરી પ્રમાણે, તો એનો સ્ટાર્ટ થઈ ગયો છે આ મંથથી ઓલમોસ્ટ. અચ્છા, એના માટે બી કોંગ્રેચ્યુલેશન. અને ઘણા બધા રાઇઝ હેન્ડ થઈ રહ્યા છે, પણ પ્રશ્નોત્તરી પૂર્ણ થયા પછી આપ સૌને બોલવાનો મોકો મળશે કનિષ્કાબા સાથે. કનિષ્કાબા, તમને મળેલ એવોર્ડ સિદ્ધિ જેટલા પણ મળ્યા છે એમાં એક વધારે ઉમેરો થયો છે કે તમે પરિશ્રમથી પ્રગતિના ગેસ્ટ બન્યા છો. તમે 1 થી 75 ના જે પણ એપિસોડ કે પોસ્ટર્સ જોશો તો ઘણા બધા વર્ષો નીકળી ગયા છે એ લોકોને આ પ્લેટફોર્મ સુધી આવવા માટે, અને તમે બહુ નાની એજમાં આ પ્લેટફોર્મ પર આવ્યા છો. અમારું પણ સદભાગ્ય છે અને ઘણા બધાને અમને પણ ઘણું બધું નવું નવું જાણવા મળ્યું. ભાર્ગવીબાને જાણતા હતા, પણ કનિષ્કાબા શું છે, એમનું શિડ્યુલ શું છે, સ્પોર્ટ્સમાં કેવી રીતના આગળ વધે, અમને બધાને પણ જાણવા મળ્યું. કનિષ્કાબા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો? આ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે એમાં તમે યસ હા પાડી છે. આ ઓનલાઈન પ્લેટફોર્મમાં જે પ્રગતિ જે છે, જે આપનું અત્યારે તો જે લાઈક સોસાયટીમાં જે નાના ભાઈઓ, નાના બાળકો, નાના દીકરાઓ, એ બધાને અને મારા નાના બહેનો બધાને હું આમ ઇન્સ્પાયર્ડ ઇન્ફ્લુઅન્સ કરું છું કે અગર તમને સ્પોર્ટ્સમાં રસ હોય અને ઇન્ટરેસ્ટ હોય તો તમે સ્પોર્ટ્સ સાથે એજ્યુકેશન સાથે સ્પોર્ટ્સ પણ તમે રમી શકો છો. એક વસ્તુ નથી જે ઇમ્પોસિબલ, એટલે મતલબ એક બધું બધામાં આપણે એટલે આપણે ધારે તો આપણે એક બધી વસ્તુ કરી શકીએ છીએ. ખાસ પરિશ્રમથી પ્રગતિ એક એવું પ્લેટફોર્મ છે જે સમય સાથે ચાલીને ઓનલાઈન અને આખા વર્લ્ડ વાઇડ અને પછી પાછળથી યુટ્યુબમાં રેકોર્ડિંગ, તો આ એક આપણા સમાજ માટે જે ચાલુ શરૂ થયું છે અને આટલે સુધી પહોંચ્યું છે, અને એવા પ્લેટફોર્મ પર જો સ્ટેજ મળતું હોય તો, અને એ પણ કનિષ્કાને, તો એમાં બે મત કે બે શક કોઈ જગ્યાએ હોઈ જ ન શકે. તો ખરેખર આપ બેઉને અભિનંદન,
જો આપ કોડિંગ સાથે કમિટી સાથે ચાલતા હોય તો એ બધાને આ બધો એફર્ટ્સ કરવો, બધા માટે સમય કાઢવો, ઇટ્સ નોટ ઇઝી. જી જી જી, સાચી વાત છે. થેન્ક યુ સો મચ ભાર્ગવીબા. તમે અને કનિષ્કાભાઈ, અમે સમજી શકીએ છીએ કે એજ્યુકેશન, સ્પોર્ટ્સ આ બંને બેલેન્સ કરવું તો અઘરું છે, એની વચ્ચે આ કાર્યક્રમ માટે સમય આપવો એ પણ વધારે ડિફિકલ્ટ છે. એને ઘણું બધું એના પ્લાનિંગમાં ફેરફાર કરવો પડ્યો હશે આ કાર્યક્રમ માટે. પણ એક જેમ કહેવાય છે ને કે મોરના ઈંડાને ચીતરવાના પડે, ભાર્ગવીબા જેમ સમાજ પ્રેમી છે એમ દીકરીબાને એમ થયું કે હું પણ મારા જેવા દીકરીબાઓને જેને ગાઈડન્સ જોઈએ છે હું આ પ્લેટફોર્મે પહોંચી છું, તો બીજા મારા ભાઈઓ બહેનોને ફ્રીમાં માર્ગદર્શન આપું, મારી જર્ની જણાવું, અને જે યુટ્યુબમાં સેફ રહેવાની છે, અને જ્યારે પણ કોઈને અટકે કે સ્પોર્ટ્સમાં આગળ જવું છે, ટેનિસમાં જવું છે, તો લાવ કનિષ્કાબાનો એપિસોડ જોઉં તો મને એમાંથી થોડી આઈડિયા આવશે. અને અમસ્તા ભાર્ગવીબા તો અવેલેબલ છે જ બધા માટે, જ્યારે પણ ફોન કરો કે કોઈ પણ ગાઈડન્સ જોઈએ તો. એટલે થેન્ક યુ. અને નાની ઉંમરમાં બહુ સારું ડિસિઝન પાવર છે, કારણ કે તક અને મોકો બહુ જલ્દી જલ્દી નથી મળતું, પણ જેને પણ મળે છે ને જે ઝડપે છે એ જ સફળતા પ્રાપ્ત કરે છે એવું મારું માનવું છે. થેન્ક યુ સો મચ. અને ફરીથી બધા જ વ્યુઅર્સને સોરી કહી દઉં કે અમે 75મા એપિસોડ માટે લેટ થયા છીએ, પણ આવા જ એક નવા ગેસ્ટને શોધમાં કદાચ અમારે વાર લાગી ગઈ, અને થોડું અમે ને ગોયલ સર થોડા બિઝી ને થોડા મેડિકલ ઇશ્યુ એના કારણે બહુ લેટ અમે આ એપિસોડ લઈ આવ્યા છીએ. ઘણા બધાના ફોન ને મેસેજીસ જે વેઇટિંગમાં છે એમનું કહેવું હતું કે તમે આટલું લેટ કરશો તો અમારો વારો ક્યારે આવશે, પણ અમે હવે પછી નવરાત્રી પછી બને એટલા જલ્દી જલ્દી એપિસોડ લેશું, અને અમે જીવીએ છીએ ત્યાં સુધી જેટલા નામ છે બધાને લઈ લેશું એની ચિંતા નહીં કરતા. પણ થેન્ક યુ આટલો બધો અપાર સ્નેહ પ્રેમ, 75 એપિસોડ સુધી ફ્રીમાં આટલો કિંમતી સમય ઓડિયન્સ અમને આપી રહી છે, એટલે જ અમે આવા નવા નવા ગેસ્ટ લાવી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. પ્લીઝ ગો સર. જી, આપણે જનરલી અત્યાર સુધી સાંભળ્યું છે કે કનિષ્ઠાભાઈ આ એવોર્ડ મેળવ્યા છે, આ તો એમના અમુક ફોટોગ્રાફ્સ અમુક વિડીયો જે મારી પાસે અવેલેબલ છે, તો એની એક ક્લિપ કે જેના આપ જોઈ અને કહી શકશો કે દીકરીબાની એજ કરતાં પણ અનેક ગણા શિલ્ડ અને પ્રમાણપત્રો એમની પાસે છે, અને આપણે આપણી એજ જેટલાય નથી મેળવી શકતા, એટલે આપણા બધા માટે ગૌરવની વાત છે. તો આપણે ક્લિપ જોઈએ અને ત્યારબાદ આગળ ચર્ચા કરીએ. ટૂંકા સમયના સમય પણ ટૂંકો હતો, એટલે શક્ય એટલા વધુ ફોટા અને વિડીયો લેવાનો પ્રયત્ન કરેલો છે. અલગ અલગ સ્થળ પરથી જે કંઈ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એ આપ સૌ જોઈ શકો છો. દરેક ન્યૂઝ પેપરે પણ જેમની નોંધ લીધી છે એવા આજના આપણા અતિથિ વિશેષ છે. આ પ્રમાણપત્રો બધા નથી, હા, એ આપને જાણ માટે, આ 50% પણ નથી. આ શિલ્ડ છે એ શિલ્ડ પણ 50% જ પણ નથી, હજુ બીજા તો 50% સાઈડમાં છે કે જે અમે ઓછા સમયને લીધે શૂટ નથી કરી શક્યા. આ બધા મેડલ્સ છે, ગમે તેને ઈર્ષા થાય મેડલ્સ ને શિલ્ડ ને સર્ટિફિકેટ જોઈને, કેટલી નાની નો શોરૂમ હોય ને એવું લાગે મિતલબા, મેડલ ને શિલ્ડ નો શોરૂમ હોય ને અલગ અલગ, ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અલગ, ચેમ્પિયનશિપ ના જે ઉપહાર છે એ ખૂબ જ સરસ. આજનો એપિસોડમાં સ્પોર્ટ્સ બાબતે ઘણું બધું જાણવા મળ્યું, અને એ ફિલ્ડની અંદરથી આગળ
જ્યારે પણ ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરીએ ત્યારે પણ આમના સ્પોર્ટ્સના જે કંઈ સર્ટિફિકેટ હોય તો એ ક્યાંક ને ક્યાંક જે તે ઉમેદવારને બેનિફિટ કરે છે. રાઇસેન્ડ પણ ઘણા બધા છે અને અમો તો 75 એપિસોડથી કન્ટિન્યુ વાત કરતા જ હોઈએ છીએ. એટલે હવે ક્રમલ સર, ભૂપેન્દ્રસિંહજી, આપ આપનું માઈક. સર વન મિનિટ. આ કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્ન પૂછવાનો કોઈને અધિકાર નથી. તમે વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્ન પૂછી શકશો. જે પણ રાઇઝ હેન્ડ કર્યું છે, સર નામ આપે છે, પોતાનો પરિચય આપી વિષય વસ્તુને અનુરૂપ પ્રશ્ન પૂછશે, એટલે વચ્ચે અમે કોઈને ટોકીએ નહીં અને કાર્યક્રમની ગરિમા જાળવી અને પ્રશ્ન પૂછવા. થેન્ક યુ સર. જી થેન્ક યુ. કાર્યક્રમની ગરિમા જાળવવી એ એક રાજપૂત તરીકે આપણી સૌની ફરજ છે. જે કોઈ વાત પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાતની શરૂઆત કરે તો સૌ પ્રથમ એ પોતાનો પરિચય આપે જેથી ખ્યાલ આવે, અને અહીંથી જ્યારે પણ કહેવામાં આવે ત્યારે જે પોતાનું માઇક અનમ્યુટ કરે કે જેથી કરી એક સાથે બે ત્રણ માઇક અનમ્યુટ ન થાય અને આપણે બધાને સંતોષકારક જે કાંઈ વાત છે એ સાંભળી શકીએ. જે ભૂપેન્દ્રસિંહજી, આપ ભૂપેન્દ્રસિંહ રાણા, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. વિનંતી કરીશ વાત કરે પેલા પરિચય સાહેબ. અવાજ નથી આવી રહ્યો સર આપનો. સાહેબ આપનો અવાજ નથી આવતો. હેલો. હા જી. હા અવાજ આવે છે? હા જી. હા જી સર. હા હા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસએ કનેટિકટ થી બોલું છું. અત્યારે હું યુએસ એરફોર્સ માં સર્વિસ આપું છું અને આ દીકરી કનિષ્કાબાની બધી પ્રગતિ જોઈને ખૂબ ખૂબ મને આનંદ થયો. એમના મમ્મી ભાર્ગવી બા પણ એટલો સપોર્ટ કરે છે, એટલે તમને ખૂબ ખૂબ શુભેચ્છા આશીર્વાદ. અને બહુ ગૌરવ કેવો આપણા 75મો એપિસોડ, જે પ્લેટિનમ જ્યુબિલી કહેવાય ને, આ તો ગોલ્ડ થી આગળ નીકળી ગઈ આપણી દીકરી અત્યારે, એટલે એના માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને એમના મમ્મીએ કીધું ને એમ કે આ સ્પોર્ટ્સ છે એ કઈ ખાલી રમવા માટે નથી, બીજા બધા ઘણા ફિલ્ડમાં કામ લાગે. એઝ અ પ્રોફેશન મિલિયનર બની શકાય તમે, બિઝનેસમાં કમાવો એની એની સાથે સાથે પેરેલલી યુ કેન અર્ન મોર ઇન સ્પોર્ટ્સ ઓલ્સો. પ્લસ એ જે બધા બેનિફિટ કીધા એની બધી MIT ને જે બધી આઈવી લીગ યુનિવર્સિટી છે, જો સ્પોર્ટ્સમાં આવું આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ હોય ને તો સ્ટેટ હવે ઝીરો ફીસ કા હાવ 90-95% તમને એ લોકો ટ્યુશન ફી ને બધું માફ કરી દે, રહેવા બેવાનું બધું. યુએસની જે વર્લ્ડની ટોપ યુનિવર્સિટી છે એ લોકો રેડ કાર્પેટ આપે, એટલે આપણે ભવિષ્યમાં કનિષ્કાબાને પણ લેટ અસ સી, સી વિલ બી સમવેર ઓન સમ ગુડ પોઝિશન. અને કઈક બધા જે મેડલ વિનર ને બધા બને છે એમાં ક્યાંક આપણું નામ રોશન કરે. તમને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છા બેટા. જય માતાજી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. ખરેખર સાચી વાત છે, બહુ બધી ફેસિલિટી આપે છે, બહુ બધી રહેવાનું બધું જ ટોટલી. આવા વડીલો જો બધી જગ્યાએ હોય ઓલ ઓવર વર્લ્ડમાં અને અહીંયા આગળ એક સારું એવું પ્લેટફોર્મ બને જેમ લેકાડા બન્યું છે એજ્યુકેશન માટેનું, તો આપણે સ્કેલ મોટો જમ્પ મારી શકીએ. ચિંતા ના કરતા દીકરી બા, ચુડાસમા સાહેબ તરફથી હું આપને કહું છું કે જ્યાં જ્યાં સાહેબ ની જરૂર પડશે ને ત્યાં આપણે સાહેબ ને વાત કરશું. અમે હાજર છીએ, અમારે માટે ગૌરવ કેવા છે. ઇટ વિલ બી અ પ્લેઝર, વી વિલ બી ઓનર્ડ. થેન્ક યુ. ચુડાસમા સાહેબ ફર્સ્ટ એપિસોડથી તો ખરા જ, પણ એ પહેલાંથી જ દરેક સામાજિક કાર્યોમાં અમારી સાથે અમને માર્ગદર્શન સહયોગ
આ તે જ્યાં જ્યાં જરૂર પડી હોય ત્યાં સાહેબની હાજરી હોય છે. આઉટ ઓફ કન્ટ્રી હોવા છતાં પણ ચાલુ સર્વિસમાં કે કોઈ પણ જગ્યાએ અમે કોઈ પણ દિવસે એપિસોડ રાખીએ. પરિશ્રમથી પ્રગતિના 75 એપિસોડ છે, રાતના 9 વાગે ટાઈમ ફિક્સ છે, વાર ફિક્સ નથી હોતા, તો પણ સાહેબ એમાં પૂરેપૂરો સમય ફાળવે. અને ફક્ત સમય ફાળવવા પૂરતું જ નહીં, જ્યાં જ્યાં અમારી ક્ષતિઓ હોય કે જે અમને ન દેખાય તો એ પણ દૂર કરે અને હર હંમેશ અમને પ્રોત્સાહન આપે. અને એ બધા થકી જ અમે 75 એપિસોડ સુધી પહોંચી શક્યા છીએ. એટલે ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. અને આટલો જે જૂનો નાતો છે એ સંબંધની રૂએ જ આપને મેં કીધું કે ચુડાસમા સાહેબ કેક ન કે, પણ એના વતી હું આપને કહું છું કે જ્યાં જ્યાં સાહેબની જરૂર હશે ત્યાં સાહેબ હર હંમેશ સાથે હશે. થેન્ક યુ સાહેબ. આગળ જોઈએ જી ભૂપેન્દ્રસિંહજી રાણા સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. હેલો. હા જી. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનો પરિચય આપજો બાપુ સાહેબ, ત્યારબાદ વાત શરૂ કરો. ભૂપેન્દ્રસિંહ રાણા જી, કનિષ્કાબાના નાના બાપુ થાવ જી. ખૂબ સરસ. હા જી. પહેલા તો એક વાત એ કરવાની કે એમનામાં જે આ સ્પોર્ટ્સ જે આવ્યું છે એ મોટા મોસાળમાંથી આવેલું છે. બરાબર. કારણ કે અમે બધા જ ભાઈઓ હોકીની અંદર સ્ટેટ લેવલે અને યુનિવર્સિટી લેવલે રમેલા છીએ. હવે કનિષ્કાબાને મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે જેથી કરીને બીજા પણ જે કોઈ વિડીયો કોલની અંદર જોઈન્ટ હોય એમના સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, તો તમે જે આ ટેનિસ છે કોઈ ઇઝી ગેમ નથી, વેરી હાર્ડ વર્કિંગ ગેમ છે, ઇટ રિક્વાયર્સ અ લોટ ઓફ સ્ટ્રેન્થ. વોટ કાઇન્ડ ઓફ ફૂડ યુ ટેક ઇન યોર રેગ્યુલર ડાયટ? સવારના એક બેલેન્સ ડાયટ છે, મોસ્ટલી સવારના મોર્નિંગના શેક લઈએ, પછી આપણે બોડી માસને બેલેન્સ કરવા માટે પનીર, પછી ચણા અને જે ન્યુટ્રિશન્સ જે છે એ આપણે ફૂડમાં લઈએ, પછી એન્ડ બહાર ફરવા નથી અને બહાર જમવા નથી, ઘણો ટાઈમ થઈ ગયો. જ્યાં લાગે ત્યાં કદાચ અમે બે જઈ આવીએ, બાકી એને લોકોને અવોઈડ કરે છે ઓલમોસ્ટ. અર્લી મોર્નિંગ એ લોકોનું એક ફિક્સ હોય છે કે શું મેળ લેવું. હા, નોનવેજ નથી ખાતા બિલકુલ કોઈ પણ રીતે, એટલે એને પ્રોટીન ફૂલ આખા દિવસથી. એ લોકોનું છેલ્લા 1.5-2 વર્ષથી તો બે ભાઈ બહેનનું ઓલમોસ્ટ ડાયટ ફિક્સ હોય છે અને હેલ્ધી જ હોય છે. સાંજે પણ એટલું જ હોય છે જેટલું સવારે હોય, કારણ કે એ લોકો રમીને આવ્યા હોય એટલે સાવર લઈને, એટલે જે કન્ડિશન હોય છે એ લોકોની તો એને ફોકસ કરીને જ, ગમે એટલા થાકી ગયા હોય પણ ડેઈલી 3 ટાઈમ્સ પરફેક્ટ મીલ આપીએ છીએ. એમાં સલાડ પણ આવી જાય, ફ્રૂટ્સ પણ આવી જાય, અને 1.5-2 વર્ષથી તો ઓવર સ્ટ્રિક્ટ થઈ ગયા છે જરા, એટલે એ બધી વસ્તુ પણ, એટલે મને નથી યાદ કે મેગી પાસ્તા એ લોકો ક્યારે અડતા હોય, જંક ફૂડ તો નહીં જ, અને એ લોકોને સુટેબલ પણ નથી. જો એ બાજરાના રોટલા મળતા હશે તો પીઝા નહીં અડે, એ હું તમને એમને કહી દઉં. સંદીપને છે ટેવ, એટલે એ લલચાય, હજી નાનો છે એટલે ખાય, પણ આ તો સમજીને 1-2 પીસ કદાચ બર્થડે પાર્ટીસમાં હાર્ડલી એ લોકોને ફૂલ અપ જવાનું થતું હોય છે બે બાળકોને. પણ એ બધા એમ કે છે કે ભાર્ગવી કનિષ્કા નથી ખાધું, પણ હું હા પડું કે નથી ઈચ્છા, પણ મને ખબર છે કે મારું જમવાનું ઘર રેડી છે. પણ એટલે એ બધી વસ્તુઓને મેં કીધું હર્ડલ્સ હોય એટલે એ અમુક કરવા પડે. મામા સાહેબની વાત સાચી છે, હમણાં 1.5-2 વર્ષથી એમાં થોડા સ્ટ્રિક્ટ થઈ ગયા છે ફૂડમાં, ઇવન ધો લંચ બોક્સમાં પણ, અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ. ગુડ, વેરી ગુડ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ રાણા સાહેબ. અને તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછો જે અમારાથી મિસ થઈ ગયો અને ઘણા બધાને સારી જાણકારી મળે છે. થેન્ક યુ બાપુ સાહેબ. મારું એક સજેશન છે કે ફૂડની અંદર આ સ્પોર્ટ્સ માટે વધારે વધારે પ્રોટીન બેઝ જેટલું ફૂડ વધારે હોય એ તમને વધારે આની અંદર હેલ્પફુલ થઈ શકશે. જી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. નેક્સ્ટ રામુભા જાડેયા. રામુભા જાડેયા જી,
જય ભગવાન, જય ભગવાન. હું રમુભા જાડેજા કનિષ્કા બાના મામા છું, વડોદરા થી બોલું છું. કનિષ્કા ને તો બચપણ થી હું જાણું છું, એનામાં ભરપૂર ટેલેન્ટ છે, એને મમ્મી પપ્પા નો ખૂબ સપોર્ટ છે, બંને બાજુ બેલેન્સ ગેમ માં એ ખૂબ અઘરું છે, છતાં પણ એ કરે છે ને પ્રોગ્રેસ છે, ખૂબ ખુશીની વાત છે. આપે હમણાં ઓલિમ્પિક્સ આપણે જોયું, ઓલિમ્પિક્સમાં માનુ ભાકરનું એક સ્ટેટમેન્ટ હતું કે અત્યારના યુવાનો એ સ્ટડીની સાથે સ્પોર્ટ્સને પણ એઝ એ કેરિયર તમે લઈ શકો છો અને એમાં પણ તમારું કેરિયર બનાવી શકો છો. આ તો બંનેમાં આગળ છે, એટલે સ્ટડીમાં પણ છે અને સ્પોર્ટ્સમાં છે, અને એના ઘણા બધા બેનિફિટ છે. ઘણા જો એને સારી સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે ચમકી જાય તો સારી એવી પોસ્ટમાં રાઇઝ પણ મળે અને સ્ટડીમાં પણ બેલેન્સ રાખે છે, એટલે એ ખૂબ જ આનંદની વાત છે. કીપ ઇટ અપ બેટા, આશીર્વાદ, જય ભગવાન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ. આ સાથે મારે આપ બધાને જણાવવાનું કે આજે સાંજના જ સમાચાર ન્યૂઝ અમને મળ્યા છે ઈમેલ થ્રુ કે કનિષ્કાબાનું ફિનેસ્ટા મોટાભાઈ ફિનેસ્ટા લેવલે સિલેક્શન ક્વોલિફાઈડમાં થઈ ગયું છે. એટલે આપણા સમાજની પહેલી એવી દીકરી હશે કે જે દિલ્હીમાં અંડર 14 કેટેગરીમાં ફિનેસ્ટા રમવા જવાની છે. નો ડાઉટ મેઇન ડ્રોમાં આવી જાય તો કદાચ છૂટ, ગુરુજીના આશીર્વાદ. પણ જો ક્વોલિફાઈડ બી રમવા જશે તો એ, અને મેઇન ડ્રોમાં આવીને ટાઇટલ જીતવું તો અઘરું છે, પણ આના થ્રુ બહુ મોટી મોટી ઓપોર્ચ્યુનિટી બધી બાજુ ખુલી જશે. તો એ પણ એક બહુ મોટી વસ્તુ છે. અને પછી ITF તો ઇન્ટરનેશનલ ટેનિસ ફાઉન્ડેશન, એવી રીતે ઈચ એન્ડ એવરી સ્પોર્ટ્સ હેવ ધેર ઓન ફાઉન્ડેશન. તો આઈટામાં અત્યારે કનિષ્કા 50 અરાઉન્ડ કેટેગરીમાં છે, લગભગ 1200-1500 ઇન્ડિયા લેવલની દીકરીઓ છે એમાં. અને ગુજરાતમાં ટોપ 5 માં છે, પણ હમણાં એ અલગ અલગ કેટેગરીમાં ટુર્નામેન્ટ ચાલતી હોય એમાં એને બે ટાઇટલ મારે, એટલે મેં અને અંડર 14 કેટેગરીમાં અલગ અલગ કેટેગરીઝ હોય છે એમાં, તો લાસ્ટમાં બે ટાઇટલ. અને આ ખેલ મહાકુંભમાં હમણાં એને અચીવમેન્ટ, એટલે હમણાં છેલ્લા 2-2.5 મહિનામાં એનો જમ્પ સારો છે. પણ હા, રમવાનું સ્ટાર્ટ કર્યા પછી હવે બ્રેક મારવાનો ચાન્સ નથી આ કેટેગરી પહોંચ્યા પછી, પછી કોઈ પણ જગ્યાએ હોય કોઈ પણ સ્પોર્ટ્સમાં. તો ફિનેસ્ટા રમશે તો પછી નેક્સ્ટ યર બી 10th માં પણ હજી આ જ ફ્યુચર એનું કન્ટિન્યુ રહેશે. પછી એને સૌથી મોટો, કારણ કે કેટેગરી આવતી હોય, એ કેટેગરીને જાળવી રાખવા માટે મેચીસ નોનસ્ટોપ રમવી જ પડે, વચ્ચે બ્રેક નહીં પડી શકે. જી જી, ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ, શુભકામનાઓ ગોહિલ પરિવાર, જાડેજા પરિવાર સૌને. આ સાથે ખાસ જણાવવાનું કે પરિશ્રમથી પ્રગતિનું જે અમારું વોટ્સએપ ગ્રુપ છે, અમારી જે વેબસાઇટ છે, તેમની લિંક પણ મેસેજ બોક્સની અંદર અવેલેબલ છે, કે જેને લિંક થકી આપ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને બીજું ખાસ એ કે દર 10-15 દિવસે એપિસોડ આવતા હોય તો એમનો સૌ પ્રથમ મેસેજ છે એ અમે અમારા ગ્રુપની અંદર મૂકતા હોઈએ છીએ. તો કંઈક નવું જાણવા મળશે, આપને તો મળે કે ન મળે, પણ અમો અને મિતલબાને તો છેલ્લા 3 વર્ષ પૂર્ણ થશે ટૂંક સમયની અંદર, 28/10 પરિશ્રમથી પ્રગતિ એપિસોડને. પણ ત્યાં સુધીમાં અમો ઘણું શીખ્યા છીએ, ઘણું મળ્યું છે. તો આ એક નિઃશુલ્ક જે વેબિનાર છે, તો એ વેબિનારને રેકોર્ડિંગ પણ યુટ્યુબ પર મિતલબાની જે ચેનલ છે તેમાં આપ સૌને મળી જશે. 2 દિવસની અંદર જ એ લિંક આપ સૌ સુધી પહોંચી જશે. હજુ પણ રાઇટ હેન્ડ છે, રાઇટ હેન્ડની સાથે સાથે નહીતર જનરલી એપિસોડ અડધો પૂર્ણ થાય ને એટલે મોસ્ટ ઓફ એન્ટર ન થતા હોય, પણ જેમ જેમ યાદ આવે અથવા તો લે આજે પોણા 9 સુધી યાદ હતું પણ બસ લાસ્ટમાં જ ભૂલાઈ ગયું, વળી પાછું યાદ આવી ગયું હોય કે ચાલુ છે કે નહીં, તો હજુ પણ જોઇનિંગ હું અહીંયા આઈ પાછ કરું છું, એટલે હજી પણ એન્ટ્રીઓ થતી રહે છે.
ખૂબ સારી બાબત છે. તો રાઈટ હેન્ડ છે મહેશભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને સૌ પ્રથમ આપનો પરિચય આપજો અને ત્યારબાદ આપ વાત કરી શકો છો. મહેશભાઈ આપના ઈમેલ આઈડી પર જે નામ હોય ને એ નામ અમને અહીંયા દેખાતા હોય છે એટલે એમના ઉપરથી વાત કરવાની થતી હોય છે. મહેશભાઈ એમનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં જયેન્દ્રસિંહ જાડેજા શિવલખા આપ આપનું માઇક અનમ્યુટ કરી પરિચય આપી અને વાત કરો. જય માતાજી સરવાડીલો ને. જી જય માતાજી. ખાસ તો બેનભાને ખૂબ ખૂબ શુભેચ્છા કે આપ આટલી મહેનત કરીને આપણા દેશનું અને સમાજનું નામ રોશન કરી રહ્યા છો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું જયેન્દ્રસિંહ જાડેજા શિવલખા કચ્છ અને પુના. મિતલભાને જયદેવસિંહ બહુ સારી મહેનત. મિતલભાને મેસેજ મૂક્યો તો કેમ એપિસોડ નથી ચાલુ કર્યો. મિસમેનેજમેન્ટ થયું કે અમે 75મો એપિસોડ બહુ લેટ કરી શક્યા અને ફરીથી બધાની વચ્ચે અમે સોરી કહી રહીશું કે લેટ આ એપિસોડ કરી રહ્યા છે અને તમે બધા યાદ કરાવતા રહ્યા એની ખુશી છે. અમને ગમે છે તમારા બધાનું જે ટોન છે અમને ગમે છે કે કેમ નથી કરતા એનાથી અમને ઓર ઉત્સાહ વધે છે. થેન્ક યુ જયેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. હા હા બેનભા, આપને જયદેવસિંહ તો બહુ સારી મહેનત કરી રહ્યા છો. મહેન્દ્રસિંહ સાહેબ અમેરિકાથી જોડાઈને પણ એ સારી સમાજની હેલ્પ કરી રહ્યા છે. જી જી. ખૂબ ખૂબ આભાર જયેન્દ્રસિંહજી. જયેન્દ્રસિંહજી પણ પુનાથી મોસ્ટ ઓફ સમય કાઢી અને હર હંમેશા એપિસોડની અંદર એ એમનો સમયનું અનુદાન આપતા હોય છે. રીના કુંવરભાઈ ઝાલા, પહેલા આપ આપનો પરિચય આપજો ત્યારબાદ આપ વાત કરી શકો છો. જી ખમા ગણી આપ સર્વેને. રીના કુંવરભાઈ ઝાલા, રિસર્ચ એસોસિએટ. સૌ પ્રથમ તો નવરાત્રી નિમિત્તે એક સાક્ષાત દુર્ગા સ્વરૂપા એક દીકરીબાને આપે ઇન્વાઇટ કર્યા એટલે ખરેખર આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ રાજીપો અમે વ્યક્ત કરીએ છીએ. ખાસ તો બેટા એ કહેવાનું કે સ્પોર્ટ્સમાં એક્સરસાઇઝ કલાકો સુધી કરવી પડતી હોય છે તો એમાં મસલ્સને સ્ટ્રેન્ધન કરવા માટે અને રિલેક્સેશન કરવા માટે એ બંને ખૂબ જરૂરી છે બેટા. તો આપ એના માટે આપના રૂટીનમાં કે આપની લાઇફસ્ટાઇલમાં શું કરો છો? ફિટનેસ સવારના 5 o'clock કે અમે સવારના ઉઠી છીએ, હું એકલી જ ઉઠું છું એટલે એની માટે જ ફિટનેસ માટે જ છે. અને પછી રિલેક્સેશન માટે વોર્મ અપ અને કુલ ડાઉન હોય છે. જેટલા બી આપણે જે મસલ્સ ને બધા કોન્ટ્રેક્શન થયા છે ને રિલેક્સ કરવા માટે એની પણ અલગ એક્સરસાઇઝ હોય છે. એમાં યોગા પણ ઇન્ક્લુડ છે, મેડિટેશન ને બધું. રાઈટ. ક્યારેય મસલ સ્ટ્રેન ને એવું બધું થતું હોય તો એના સિવિયર પેઇન હોય છે, બાળકો એની કમ્પ્લેન કરતા હોય છે બેટા. તો આપનો આન્સર એવા આપના જે દરેક બાળકો માટે એપ્લિકેબલ થશે એટલા માટે આપની પાસેથી જાણીએ. જે વચમાં બા સાહેબ, જે માતાજી આપને કહેવાનું, વચમાં લાસ્ટ યર અને ટેનિસ એલ્બો થઈ ગયો. જી હા. અને એની મેચ હતી તો તે ટાઈમે જે હર્ડલ્સ આવ્યું હતું અને પછી એને કેવી રીતે એને રિકવર કર્યું તો એ પણ સાયન્ટિફિક ટેકનિકલી અને બોડી ફિટનેસ સાથે કેવી રીતે કરવું એટલે આ એ જ બધી વસ્તુ છે કે લાઈફમાં સાથે સ્ટડીમાં એના રેગ્યુલર રૂટીનમાં અને એના બોડીને બિલકુલ હાર્મ ના થાય ને રિકવર કરવું જરૂરી છે. તો કેવી રીતે, તો એ પણ એક પ્રોસેસ બહુ ટેકનિકલી છે અને મેન્ટલી એને પડે આવા હર્ડલ્સ આવતા હોય છે. ઇવન ધો શોલ્ડર આખું બી પુશ થઈ જતો હોય તો એને પણ ગેમ મૂકવી નથી અને સાજું બી કરવું છે તો એ બી અમુક પાર્ટ છે. જેમ કે કોઈ બી પ્લેયર ઇન્જર્ડ થઈ જતું હોય ત્યારે શું હાલત થાય, સેમ વસ્તુ અહીંયા એપ્લિકેબલ થતી હોય.
જી જી બા સાહેબ, અને એક માતૃશક્તિ સ્વરૂપે આપને પણ ખૂબ ખૂબ વંદન સ અભિનંદન. અને એટલું એ પણ છે બા સાહેબ કે બાળકોને સ્ટુડન્ટ લાઈફમાં જ્યારે સ્પોર્ટ્સ જોઈન કરે છે તો એમની અવારનવાર એક્ઝામ ડેટ અને સ્પોર્ટ્સના અગત્યના કેમ્પ ને કોઈ ટુર્નામેન્ટ ને આ બધી ડેટ ક્રેશ થતી હોય બા સાહેબને, ત્યારે સ્ટુડન્ટ્સ બહુ એમને હાઈપર સ્ટ્રેસમાં એ ફીલ કરતા હોય, ને એમાંથી અમે પણ પસાર થઈ ગયા છીએ. રેગ્યુલર જોઈનિંગ એમનું હોય છે આપ વાત કરી શકો છો આપનું માઇક અનમ્યુટ કરીને. મહેશભાઈ આપ આપનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. મહેશભાઈ માઇક એમનું અનમ્યુટ કરે ત્યાં સુધીમાં હું હર્ષાબા ઝાલાને વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે. બાસી હર્ષાબા. જય માતાજી ગોરે સાહેબ, જય માતાજી મિત્તલબા. હું હર્ષાબા ઝાલા, મારું મૂળ ગામ મોટાંકેવાડિયા, હાલ હું ગાંધીનગરથી બોલું છું. ખાસ તો ભાર્ગવીબા આપને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે સમાજમાં રુદ્ર શક્તિ મહિલા સંસ્થા સાથે આપ સંકળાયેલા છો અને હું આપના બહુ સારા પરિચયમાં છું. અને ખૂબ આપના દીકરીબાને પણ આપણે ખૂબ જ સારી રીતે ટ્રેન કરી અને અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પણ ખૂબ આગળ આવ્યા, એ સમાજમાં જે દીકરીઓ માટે આપ એક પ્રેરણારૂપ છો માતા તરીકે. અને દીકરીબાને પણ ખૂબ અભિનંદન કે ભણવાની સાથે પણ આમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન આપ બંનેને. જય માતાજી. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. સૌને જણાવી દઉં કે આમનું નામ મેં પોઝિટિવ દીદી રાખ્યું છે, કારણ કે એ કોઈ પણ પોઝિટિવ મેસેજ હોય, ભાર્ગવીબાનો હોય કે ગોહિલ સરનો હોય કે મારો હોય કે ચુડાસમા સાહેબનો હોય, એ દરેક ગ્રુપમાં શેર કરે છે. એવું નથી જોતા કે એમાં એ પોતે છે કે નહીં. એ પાસ્ટમાં અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે, એ પણ ગૃહ ઉદ્યોગનું, અને જે પણ બહેનોને કોઈ પણ હેલ્પની જરૂર હોય જ્યાં સુધી એ પહોંચી શકતા હોય ત્યાં બધે જ હર્ષાબા દીદી હેલ્પ કરે છે. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. પણ અત્યારે કહેવા જવું તો થોડું બધું એમના વિશે કહેવા જવું તો એપિસોડ ને ખરાબ લાગે. તમે લોકો જે તમે અને ગોહિલ સાહેબ મિત્તલબા જે કંઈ અમારા સુધી અને સમાજના બધા લોકો સુધી જે આ બધા રત્નો અમારા સુધી પહોંચાડો છો, ભાર્ગવીબાના તો હું ઘણા વખતથી કોન્ટેક્ટમાં છું. મારા દીકરીબા લીમડી બોર્ડિંગમાં હતા ત્યારે ભાર્ગવીબા એમની સાથે ત્યાં લીમડી બોર્ડિંગમાં દીકરીઓની બોર્ડિંગમાં જ્યારે કાર્યક્રમ હતો અને મારા દીકરીબાએ સ્પીચ આપી હતી, કૃતિકાબા ઝાલા નામ છે એનું, અને હાલે આદિપુર સાસરે છે અને ત્યાં દીકરાઓની બોર્ડિંગમાં ઇંગ્લિશ ટીચર હતા એટલે ત્યારે હા. અને ત્યારથી પછી આપણે રુદ્ર શક્તિમાં લીમડી જિલ્લામાં એમનું નામ પણ એમ આપે લખેલું છે, એટલે હું પહોંચી શકી એમ નહોતી એટલે મારા દીકરીબાને મેં કીધું હતું કે તું ત્યાં દીદીને મળજે. અને અહીંયા ઉર્વશીબાની સાથે તો મારે લગભગ કોન્ટેક હોય એટલે ત્યારે બી અમે લોકો ખાસ તમને યાદ કરીએ છીએ. ઉર્વશીબા ગાંધીનગર આવીએ છીએ ને, હા, એટલે એમને કોન્ટેક્ટમાં અમે ઘણી બધી વખત આપની સાથે આપની વાતચીત કરતા હોઈએ છીએ. રૂબરૂ આપણે મળ્યા નથી પણ જયારે ગાંધીનગરમાં એક કાર્યક્રમ હતો ને આપને માયાબાને બધા પધાર્યા હતા ત્યારે હું ઉભા ઉભા ખાલી માયાબાને બધાને મળવા ત્યાં આવી હતી ટાઉન હોલ ઉપર. પણ ફર્સ્ટ મતલબ ફટાફટ નીકળી ગઈ હતી હું એટલે કદાચ આપ એટલા બધામાં અને તમે પણ ઉતાવળમાં હતા બધા એટલે એટલો બધો પરિચય નથી, પણ હું આપને બહુ સારી રીતે ઓળખું છું અને ખૂબ સરસ આપનું સરાહનીય કાર્ય છે સમાજ માટે અને બહેનોને જે કંઈ પગભર કરવા માટે અને બહેનોને માટે જે કંઈ શિબિરોને બધું આપ કરો છો એના માટે હું તમને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ દીકરીબા તમે પણ ખૂબ આગળ વધો અને બસ આમનામ જ મહેનત કરી અને સમાજને એક સરસ મજાનું
ઉદાહરણ બનજો કે દીકરી બા કંઈક કરી શકે છે. ખરેખર મને જ્યારે દીકરીઓ આવી રીતે કોઈ પણ ક્ષેત્રમાં દીકરીઓ આગળ આવે ને ત્યારે મને એમ થાય કે મારી જ દીકરી છે ને, હું એને શું કહું, એના માટે શું બોલું, આમ એટલી બધી હું ખુશ થઈ જાઉં છું. અને ખરેખર હોવું જ જોઈએ આપણા સમાજમાં. દીકરીઓ દીકરાઓ તો આને સપોર્ટ બધા કરવાના છે, પણ મારા મતે તો દીકરીઓને પણ આપણે એટલે જ સપોર્ટ કરવો જોઈએ કે એ આગળ આવશે અને એ બે ઘરને તારવાની છે, તો એ બંને ઘરમાં એને સપોર્ટ મળશે તો એ બધી રીતે આગળ આવશે. હમણાં જ આપણે એક જોઈએ છીએ, ઓલા એક દીકરી બા છે જે ગીત ગાય છે, ભજન ને બધું, હમણાં નામ એનું ફેમસ છે, હું ભૂલી ગઈ એમનું. તો અત્યારે એમના લગ્ન પછી એમના હસબન્ડ પણ એમને ખૂબ સારો સપોર્ટ આપે છે, તો અત્યારે એમના યુટ્યુબ ઉપર ને બધી રીતે બધે એમના ગરબા ને ગીત ને એના, ને રાજકોટમાં પણ કઈક કાર્યક્રમ છે એમાં રાજપૂત રજની, હા હા ભક્તિબા ભક્તિબા જો. એટલે આવી રીતે માતાજીને પ્રાર્થના કરી કે સમાજની જે પણ આવી દીકરીઓ ટેલેન્ટ હોય એને અહીંયા તો પિતા અને પપ્પા ઘરે તો મળે, પણ સમાજ આસરે જાય તો ત્યાં પણ એને એવો સપોર્ટ કરવા વાળા સાસરિયાઓ સારા મળે, અને એનું જે કઈ મહેનત છે જિંદગી આખી ને એ બધી ખૂબ લેખે લાગે. ખૂબ ખૂબ અભિનંદન આપ બંનેને, અને ગોયલ સાહેબ આપને અને મિત્તલ બાપને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. ગોયલ સર ને જ્યારે મેં ફોન કર્યો ને કે એક કનિષ્કાબા ગોયલ છે ને આપણે એમનું લેવાનું છે, એટલે એમને કોઈ ચર્ચા નહીં કરી, પણ પહેલા જ મને એવો ટોન માર્યો કે ગોહિલ ના દીકરી અમસ્તા એ હોશિયાર જ હોય. તમારી બહુમતી સાચી આજે, આજે તમારી બહુમતી સાચી. અને ગોહિલ સાહેબ, ગોહિલ સાહેબ ને જયારે મારે વાત થઈ ત્યારે કીધું તું કે આ વખતે ધમાકેદાર, મેં કીધું સુપર સેડ ઉપર જોવો જોઈએ આ વખત ના એપિસોડ, મેં કીધું 75 નો એપિસોડ તો સુપર સેડ ઉપર જશે જ કીધું. સરસ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. જી જી, જય માતાજી. ખૂબ ખૂબ આભાર બા સાહેબ. જી ચુડાસમા સાહેબ, આપને કઈ વાત કરવી હોય તો આપનો રાઈટ હેન્ડ છે. ના બસ આવી જ પ્રગતિ કરતા રહે ને, આ દીકરીઓ જયારે આવે ને ત્યારે વિશેષ આનંદ થાય અમને બધાને કે આવે બધા પ્રોગ્રામમાં. એટલે કનિષ્કાબા ને અને એમના મમ્મી ભાર્ગવી બા બંને ને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. સૌથી વધુ અભિનંદન છે ને પડદા પાછળ જેમનો અનન્ય સપોર્ટ છે ને દેવેન્દ્રસિંહજી, બરાબર છે, એ વેબિનાર ની અંદર જોડાયેલા જ છે. બરાબર, અહીંયા બેઠા કંટ્રોલ પાવર મારા હાથમાં હોય એટલે ખ્યાલ આવે કોણ કોણ જોડાયેલું છે. દેવેન્દ્રસિંહજી, જો શક્ય હોય તો આપ આપનો વિડીયો ઓન કરી અને સૌને જય માતાજી. ગોહિલ છે એટલે નહી, પણ ભાર્ગવી બા ની જે અત્યાર સુધીની પ્રગતિ છે તો એમાં પણ જે સપોર્ટ કરવામાં જે સપોર્ટ હોય બરાબર છે, અને ઘરના વડીલો નો ઘરના મોભીઓ નો સપોર્ટ હોય તો જ, કેમ કે માયાબાનું કાર્ય ને બધું તો જનરલી યુવા સંઘને હિસાબે અને આમ પણ દરેક કાર્યોમાં માયાબા પણ આપણા અતિથિ વિશેષમાં આવી ચૂકેલા છે આ પરિસંધિ પ્રગતિમાં, એટલે એ બધાનું કાર્ય ને જોતો જોઉં છું. એટલે મહિલા શક્તિનું કાર્ય પણ જનરલી આમ ખ્યાલ હોય અને નામથી પરિચિત ના હોય પણ આમ જોઈએ તો ઓળખીએ તો, અને ખાસ આજના એપિસોડમાં આપણા 73 એપિસોડ સુધીના ઘણા બધા અતિથિ વિશેષ. ગોહિલ સાહેબ માફ કરજો, વચ્ચે એક વાત કરું આપને. આપે હમણાં કીધું કે ભાર્ગવી બા ને ખુબ સપોર્ટ છે ભૈલા સાહેબ નો, ના સાચી વાત છે, પણ અમારા વાસુદેવસિંહ ભાઈ ને પણ છે હો મિત્તલ બા નો ખુબ સપોર્ટ. સવાલ જ નથી ને, ધર્મપત્ની નો પણ એટલો સપોર્ટ છે કે હું બોલી શકું છું, મિત્તલ બા બોલી શકું. એટલે એકબીજાના ટેકે ચાલીએ છીએ, પણ આપણે શું છે કે જે બોલતા હોય ને એ બધાની નજરે ચડે,
પણ જે પડદા પાછળના સપોર્ટર છે એમને યાદ કરવાને એ આપણે ના ના ખરેખર ગોવિંદ સાહેબ ને પણ અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન ભાર્ગવી બા અભિનંદન તો હજુ પણ કોઈને જો કંઈ વાત કરવાની હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે, નહીંતર પછી આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ. એટલે કોઈને કંઈ વાત કરવાની હોય, શુભેચ્છા પાઠવવાની હોય દીકરીબાને, તો એ પોતાનું માઇક શું રાઈટ હેન્ડ કરતાં ઘણાને ન ફાવે એટલા માટે થઈ એ પોતાનું માઇક અનમ્યુટ કરીને પણ વાત કરી શકે છે. હલો જી, હા કનિષ્કા બા. હેલો. અરે એક વસ્તુ કહેવાની રહી ગઈ છે, મેં આગળ વાત કરી એમાં, એ સ્પોર્ટ્સ કરો છો એ બહુ સારી વસ્તુ છે. અને સ્પોર્ટ્સમાં પણ ઘણા બધા સ્પોર્ટ્સમેન એવું માનતા હોય છે કે સ્પોર્ટ્સ કરીએ એટલે આપણું એજ્યુકેશનમાં સ્ટડીમાં આપણે થોડા વીક હોઈએ છીએ, તો એવું નથી. તમે સ્પોર્ટ્સની સાથે સાથે એટલું જ ફોકસ તમે સ્ટડીમાં પણ કરી શકો છો. અને હું મારો પોતાનો જ દાખલો આપું કે હું ગુજરાત સ્ટેટનો હોકીનો કેપ્ટન હતો, જુનિયરમાં અને સિનિયરમાં એમ એસ યુનિવર્સિટીનો કેપ્ટન હતો, સાથે સાથે એમ એસ યુનિવર્સિટીની અંદર કેમિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો. એટલે એ વસ્તુ પણ સાથે થઈ શકે છે. એટલે એને કોઈ સ્પોર્ટ્સની સાથે સાથે એટલું જ ઇમ્પોર્ટન્સ સ્ટડીને પણ આપવાનું. અને બીજું કે જે કંઈ સ્પોર્ટ્સ કરો, એજ્યુકેશન કરો, પણ એમની અંદર સાથે સાથે સૌથી અગત્યની વસ્તુ છે ભગવાનમાં શ્રદ્ધા. ભગવાન આપણી સાથે હશે, ભગવાનનું બળ હશે, તો આપણે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ જગ્યાએ પ્રયત્ન કરીશું તો ભગવાન એમાં આપણે આપણા કાર્યની અંદર ભળશે અને ભગવાન આપણને એની અંદર ચોક્કસ સફળતા આપશે. ખૂબ ખૂબ અભિનંદન. જય સ્વામિનારાયણ. રોજ સવારે ડેઈલી ફિટનેસ બતાવી, નાહી ધોઈ મંદિર જઈને પછી જ પોતાનું શેક પીશે. રોજ ડેઈલી પૂજા પાઠ કરી અને મંદિર જશે. હું ગોતું કે ક્યાં ગઈ છે તો એ મંદિર ગયું. ખુબ સરસ, ખુબ ખુબ આભાર બાપુ સાહેબ. મહેશભાઈ, આપ આપનું માઇક અનમ્યુટ કરી શકો તો વાત કરી લો. મહેશભાઈ જે આપ સૌ પધાર્યા અને મૂલ્ય જેમનું આંકી શકાય નહીં એવો અમૂલ્ય સમય, કે પૈસાથી તો અનુદાન થઈ શકે પણ પૈસા કરતાં પણ મોટું જો દાન હોય ને તો એ સમયનું દાન છે. અને એ જે આપે આજના દિવસમાં એક પરિશ્રમથી પ્રગતિના આગળ કેમ એ આવે અમને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને આપ સૌ જે જોડાયા અને જે આપનો કિંમતી સમય ફાળવો એ બદલ પરિશ્રમથી પ્રગતિની ટીમ વતી આપ સૌનો સહૃદય આભાર હું માનું છું. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. નવરાત્રી પણ આવતીકાલથી શરૂઆત થાય છે, તો સૌને નવરાત્રીની પણ શુભકામના. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી.